पुस्तक विमोचन डाल भारत नी जग्या मां જોત્સનાબેન ડોક્ટર જોત્સનાબેન અને પ્રયાગરાજભાઈ દ્વારા લિખિત આ પુસ્તકનું આજે વિમોચન થવાનું છે ત્યારે આ પવિત્ર સંધ્યાએ અત્રે વિરાજમાન પરમ શ્રદ્ધે મહંત મહારાજ શ્રી વલ્કુ બાપુ શ્રી ભાયા બાપુ શ્રી પ્રદાપ બાપુ શ્રી ઉદયભાઈ માપેડભાઈ અમારા બીછો મામા મનુભાઈ લોકોભાઈ બરોડાથી પધારેલા સેવકજનો ગોહિલવાડ સમાજ કલાકાર બંધ માતૃશક્તિઓ ભાઈઓ અને બહેનો આમ તો આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે એવી ભૂમિ કે જ્યાં શ્રી કૃષ્ણએ નિવાસ કર્યો, જે કેસરી સિંહોની ડળકથી ગુંજાયમાન થઈ રહી છે, ત્યાં શ્રી દાનદેવ મહારાજના સેવા કાર્યો અનોખી ભાત પાડે છે. આમ તો હમણાં પ્રયાગરાજભાઈએ જે વાત કરી દાનદેવ મહારાજના ચમત્કારો પરચાઓ સિદ્ધિઓ એના વિશે અનેકાનેક ગ્રંથોની રચના થઈ ચૂકી છે, પરંતુ આ પરચાઓ આ ચમત્કારો પાછળનો મહારાજશ્રીનો હેતુ શું હતો? તો જીવ માત્રનું કલ્યાણ કરવાના હેતુથી તેમણે જે ચમત્કારો બતાવ્યા, તેમની જે સિદ્ધિઓ છે એને જનસાધારણ સુધી પહોંચાડવાનો એક અમે નમ્ર પ્રયાસ કર્યો છે. તો અત્રેથી હું ઈચ્છું કે આપ બધાના આશીર્વાદ ઉતરે અને બાપુને વિનંતી કરું કે એમના ભરત હસ્તે એમના કમલો વડે એ પુસ્તકનું વિમોચન થાય એવી મારી નમ્ર વિનંતી છે. જય દાનવ. પ્રતાપ બાપુ, ઉદય બાપુ તેમજ માવેલ બાપુને પણ નમ્રની વિનંતી કે અહીં આવી અને પુસ્તક વિમોચન. બધા આપણે જોરદાર તાલીઓથી પુસ્તક સન્માન કાર્યક્રમની અંદર બધા જોરદાર તાલીઓથી એકવાર પુસ્તક વિમોચનની અંદર આપણે બધા જોડાઈએ. દાનેવ ધામ એક તપોભૂમિ નામનું પુસ્તક ડૉક્ટર જ્યોત્સનાબેન ભગત અને પ્રયાગરાજભાઈ આ પુસ્તકની અંદર સર્વપ્રથમ એમણે છે એ સૌરાષ્ટ્ર ધરા છે એમની વિશે એની ઝીણવટથી તપાસ કરી હતી. એક તો શિક્ષકનો જીવ એટલે ઝીણી ઝીણી બાબતો જ્યાંથી મળે પાછી સચોટ દરેક વ્યક્તિઓનો સંપર્ક કરી એમને માહિતી એકત્ર કરી. ત્યારબાદ આ પુસ્તકમાં ચલાલા ભોકાવાળા એ જે તોરણ બાંધ્યો અને ત્યાર પછી દાન મહારાજને તેઓ અહીંયા ચલાલાની અંદર રહેવા માટે બોડકાથી આમંત્રિત કરીને અહીંયા તેમની પધરામણી કરાવી અને તેમના પહેલાં તેમના ગઢની અંદર અને ત્યારબાદ આ જમીન એમને છે એ સેવા કાર્ય માટે અર્પણ કરી એ વાત આ પુસ્તકની અંદર છે એ બેનસી દ્વારા છે એ મઢવામાં આવી છે. ત્યારબાદ દાન મહારાજે જે અહીંયા સેવા યજ્ઞ ચલાવ્યો દયા અને કરુણાના ભાવ સાથે તેમણે જે અહીંયા સેવા યજ્ઞ ગૌશાળા અન્નક્ષેત્ર અને તમામ દીન દુઃખીઓની સેવા કરવાનું કાર્ય તેમણે જે અહીંયા શરૂ કર્યું તેમનો ઉલ્લેખ આ પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે. સાથે જ આ પુસ્તકની અંદર દાન મહારાજના પછીના પેઢી દર પેઢી જે મહંતો આવ્યા એ મહંતોએ
દાન મહારાજ એ જે વિચારો વ્યક્ત કર્યા હતા એ વિચારો ઉપર કેવું કામ કર્યું છે એમની એક ઝલક આ પુસ્તકમાં આપને જોવા મળશે. ત્યારબાદ અત્યારે આપણે દાન મહારાજ ના આશ્રમની અંદર અહીંયા બિરાજમાન છીએ ત્યારે જે જે જગ્યાએ તમે જાઓ છો એ જગ્યાનું શું મહત્વ છે, જે જે મંદિરમાં જાઓ છો અહીંયા માળા છે તો એ માળાનું શું મહત્વ છે, શિવાલય આ ગીગડા પીર નું મંદિર છે, દાન મહારાજની સમાધિ સ્થાન છે એમનું, અને દાન મહારાજ એ જીવમાં જીવ છે શિવમાં મળી જાય છે તેનો સચોટ પુરાવા સાથેની રજૂઆત આ પુસ્તકમાં કરવાનો પ્રયત્ન ડોક્ટર જ્યોત્સનાબેન ભગત અને પ્રયાગરાજભાઈ ભગત બંને દ્વારા કરવામાં આવ્યો છે. એટલે અત્યાર સુધીમાં જેટલા પુસ્તકો આપને પ્રાપ્ત થયા છે પરચાઓ વિશેના, દાન મહારાજના ઇતિહાસ વિશેના, તેમાંથી વિશિષ્ટ આ પુસ્તકની અંદર આપને ક્યારે પણ માહિતી પ્રાપ્ત ન થઈ હોય એવી સર્વાધિક માહિતી છે એ આમને આ પુસ્તકમાંથી આપને છે એ ચોક્કસ પ્રાપ્ત થશે. ત્યારે આવું સરસ પુસ્તક આપણા બધા માટે જ્યારે તૈયાર કર્યું છે ત્યારે આ પુસ્તક ઘણા વર્ષોની મહેનત બાદ આપણી સુધી પહોંચાડ્યું છે તો આપણે બધા એકવાર જોરદાર તાલીઓથી આ પુસ્તક માટે છે એમને ફરી ફરીવાર બિરદાવીએ.